હલો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય ગણિત આપણે આજે ગણિતના પીરિયડમાં સ્વાધ્યાયપોથીમાં પ્રકરણ પાંચ એનો દાખલો નંબર નવ સમજીશું ચાલો દાખલા નંબર નવ આપણે જોઈએ બાજુમાં આપેલી આકૃતિમાં રેખા એ અને રેખા સીડીની છેદિકા રેખા એક્સ વાય એ રેખા એ ને પી બિંદુમાં અને રેખા ને ક્યુ બિંદુમાં છેદે છે જુઓ અહીં રેખા AB આપી છે બીજી રેખા છે CD હવે એની છેદિકા છે એક્સ વાય હવે આ છેદિકા એક્સ વાય રેખા એ બીને પી બિંદુમાં અને રેખા સીડીને ક્યુ બિંદુમાં છેદે છે જુઓ કેટલા ખૂણા બતાય છે આપણે આકૃતિમાં તો એક બે ત્રણ ચાર પાંચ

અને રેખા શીડી એની અંદરની બાજુ એટલે આટલો ભાગ અને આ ભાગ તો કુલ કેટલા ખૂણા બને એક બે ત્રણ ચાર તો વિદ્યાર્થી મિત્રો હમણાં સુધી આપણે નંબર હતા કે બે ત્રણ ચાર પાંચ એવા નંબરથી જવાબ આપતા હતા પરંતુ હવે આપણે ખૂણાને જે રીતે એપી ક્યુ પી ક્યુસી બોલીએ છીએ એ જ રીતે હવે આપણે જોઈશું તો જુઓ એક આ ખૂણો અને આ ખૂણો એ અંદરનો છે આ ખૂણો કેવી રીતે બોલાશે ખૂણો એ પી ક્યુ એટલે આ બાજુ બનાવવા માટે ખૂણો પી ક્યુ ડી એટલે કેટલા ખૂણા બન્યા અંદરની બાજુ ચાર ચાલો લખશું ચાર ખૂણા બને અને પછી એ ખૂણા આપણે નામ લખશું ખૂણો એ ક્યુ ખૂણો ખૂણો ચાલો નંબર રેખા અને સીડી ની બહારની બાજુ કુલ કેટલા ખૂણા બને છે ચાલો હવે એ બી અને સીડી એની બહારની બાજુ એટલે આ ઉપરનો ભાગ આ અને આ બાજુનો આ નીચેનો આ અંદરનો ભાગ છે અને આ ભાગ અને આ ભાગ એ બહારનો ભાગ તો બહારના ભાગમાં પણ જુઓ એક બે ત્રણ ચાર ખૂણા બને છે અને એમાં પણ હવે એ જ રીતે આપણે નામ લખશું ખૂણો એ એક્સ અને ખૂણો એક્સ પી બી પછી બીજો જોઈશું એટલે કે સી ક્યુ વાય અને ડી ક્યુ વાય હવે આપણે લખશું ત્રીજાનો જવાબ અહીંયા પણ ચાર ખૂણા ચાર ખૂણા બને પછી લખશું ખૂણો એક્સપી એ ખૂણો એક્સપી બી અલ્પ વિરામ કરતા રહેજો ખૂણો સી ક્યુ વાય ખૂણો ડી ક્યુ વાય ચલો પ્રશ્ન નંબર ચોથો અંતઃયુગમોની કેટલી જોડ છે ને કઈ કઈ ચાલો એટલે વિદ્યાર્થી મિત્રો તમને આકાર યાદ છે ને અંતઃુગ્મો કોણ એટલે ઝેડ આકાર બને આ થી આ જો આ થયો અંત કોણ એટલે આ ખૂણો અને આ ખૂણો પણ હવે અહીં નંબર આપણે નથી એટલે આપણે કેવી રીતે બોલશું એ પી ક્યુ પી ક્યુ ડી આ બની એક જોડ હવે બીજી જોડ એટલે આ બાજુ બી પી ક્યુ ને પી ક્યુ સી એક આ બનશે ચાલો હવે આપણે લખશું અંતરયુવકો ની કેટલી જોડ બને જવાબ લખો બે જોડ બને એ પી ક્યુ પી અને બીજી જોડ છે બીપી ક્યુ અને પી ક્યુ સી બીપી ક્યુ પી ક્યુસી ખ્યાલ આવી ગયો ચાલો હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર પાંચ બાહ્ય યુગ્મકોણની જોડ કેટલી છે એને કઈ કઈ ચાલો બાહ્ય યુગ્મકોણની એટલે આ આ અને આ એક આ જોડ અને બીજી આ અને આ તો આપણે જોડ કઈ રીતે બતાવશું એક્સ પી બી અને સી ક્યુ વાય બરાબર હવે બીજી જોડ આઈથી એક્સ પી એ અને આ બી ક્યુ વાય બે જોડ થઈ ગઈ ચાલો લખશું બાહ્ય યુગ્મકોણની બે જોડ બને ખૂણો એક્સ પી એ અને ખૂણો ડી ક્યુ વાય ખૂણો એક્સપી બી અને ખૂણો સી ક્યુ વાય ચાલો નંબર છ અનુકોણની કેટલી જોડ છે કઈ કઈ ચા તો અનુકોણની કેટલી જોડ બને છે ચાર જુઓ એક આ અને આ પછી ઉપરની અને આ એ રીતે આ બાજુ પણ ઉપરની અને અંદરની બીજી અને અંદરની આ અને આ બાજુની ખ્યાલ આવી ગયો એટલે એફ આકારની જોડ બને એટલે અનુપણી કેટલી બની ચાર ચાર જોડ બને છે ચાલો કેવી રીતે તો જુઓ એક્સ પી બી એટલે આ ઉપરની આ લીધી તો હવે આ લેવાની પી ક્યુ ડી પછી જો આ લઈએ એટલે કે બી પી ક્યુ તો આની બીજી કઈ બનશે જોડ આ ડી ક્યુ વાય એ જ રીતે સામેની બનશે ચાલો લખશું ખૂણો એક્સ પી ક્યુસી આ બાજુ એક્સપીએ હવે આ બાજુ પહેલા લખી છે હમણાં એક્સપીએ એટલે આ અને પી ક્યુસી આ ખ્યાલ આવી ગયો આ બીજી બની એ પી ક્યુ જો

એટલે આની જોડ બનશે આ ડી ક્યુ વાય ખ્યાલ આવી ગયો ચાલો પ્રશ્ન નંબર સાત છે એક જ કેટલી જોડ છે અને કઈ કઈ તો જુઓ આકૃતિમાં આ છેદી એક જ બાજુનો અંતકો એટલે સી આકાર બનશે એટલે આ અને આ એટલે એ પી ક્યુ પી ક્યુ સી બીજી જોડ બનશે બીપી ક્યુ પીક્યુ પી સી આકારની જોડે અને પી ક્યુ સી બીજી બીપી ક્યુ અને પી ક્યુ ડી ચાલો હવે પછી પ્રશ્ન નંબર આઠ ખૂણો એપી ના આસન કોણ કયા છે તો એપી ના આસન કોણ એક્સ બી અને એપી ક્યુ ચાલો એપી પેલા આપણે જોઈશું એપી ના આસન કોણ એટલે આનો આસન કોણ એક આ કહેવાશે અને એક આ કહેવાશે બરાબર આ ખૂણાની બાજુનો આ પણ થઈ શકે અને આ ખૂણાની બાજુનો આ પણ થઈ શકે એટલે આપણે બે જવાબ લખ્યા જુઓ એપી ના આસન કોણ કયા કયા તો કોણો એક્સપીબી અને એપી ક્યુ ચાલો હવે પ્રશ્ન નંબર દસ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું